नमस्कार मित्रों, हूँ छू राकेश बरिया, जीके भाई राकेश बरिया यूट्यूब चैनल ने अंदर आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, जे समाचार ने अपने घणा समय थी राह जोई रहा छे ते समाचार आवी गया छे। कमिश्नर कचेरी शाळाओनी कचेरी गांधीनगर थी आज रोज एटले के तारीख 4/2/2023 रोज एक परिपत्र थयो छे अने ए परिपत्रनी अंदर नवी बाबत 2023-24 में बिन सरकारी अनुदानित माध्यमिक शाळाओं में धोरण 9 અને 10 નો એક એક વર્ગ ધરાવતી શાળાઓ માં કુલ 3 શિક્ષક અને 1 આચાર્ય મુજબ માયકમ માટે શિક્ષકોની જગ્યા ઊભી કરવા બાબતનો પરિપત્ર થયો છે। એટલે મિત્રો, આ પરિપત્રમાં એવું કહેવા માંગે છે કે જે શાળાઓની અંદર ધોરણ 9 નો એક વર્ગ અને ધોરણ 10 નો એક વર્ગ હોય તેવી શાળાઓમાં પહેલા શું હતું તો કે 2 શિક્ષક અને 1 આચાર્ય મળવા પાત્ર થતા હતા, એની જગ્યાએ હવેથી શું બદલાવ કર્યો છે તો કે હવેથી આવી શાળાઓ છે એ શાળાઓની અંદર 3 શિક્ષક અને 1 આચાર્ય મળવાપાત્ર થશે અને એ મંજૂર મહેકમ માટે શિક્ષકોની જગ્યા ઊભી કરવાની છે એ બાબતનો પરિપત્ર છે અને કુલ જગ્યાની માહિતી મંગાવી છે। જો એ પરિપત્રમાં શું કહેવા માગે છે તો કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 10નો એક એક વર્ગ ધરાવતી શાળાઓ પૈકી બંને વર્ગોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 કે તેથી વધુ વિદ્યાર્થીઓ અને શહેરી વિસ્તારમાં 75 કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં 3 શિક્ષકો અને 1 આચાર્ય મુજબના શૈક્ષણિક સેટઅપને શિક્ષણ વિભાગના તારીખ 10/10/2022 ઠરાવથી મંજૂરી મળી ગયેલ છે। મિત્રો, તો એ બાબતે શું છે તો કે જે અન્વયે શિક્ષણ વિભાગના સંદર્ભ દર્શિત પત્રક 3 બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 10નો એક એક વર્ગ ધરાવતી શાળાઓ પૈકી બંને વર્ગોમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 કે તેથી વધુ અને શહેરી વિસ્તારમાં 75 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં મંજૂર, જો ખાસ અહીંયા ધ્યાન આપજો, મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાની વિગતો રજૂ કરવા જણાવેલ છે, એટલે કે જગ્યાની માહિતી મંગાવેલી છે શાળા પાસેથી। તો એ શાળાએ શું કરવાનું છે તો કે ઈમેલ કરવાનો છે આ ઈમેલ આઈડી ઉપર, અને એક્સેલ શીટમાં આ માહિતી 3 જ દિવસની અંદર મોકલી આપવાની છે। કેટલા દિવસની અંદર? 3 જ દિવસની અંદર। તો ટૂંક સમયમાં મિત્રો, ટાટવાળા મિત્રો જે પાસ છે એમના માટે સારા સમાચાર આવી રહ્યા છે, પરંતુ એની પહેલાં આચાર્યની ભરતી થશે, રાઈટ? તો બસ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।